છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જિલ્લા સેવા સદનના સંકલન હોલમાં યોજાઈ, જેમાં કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવા પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા થયા. આજ રોજ છોટા ઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નગરપાલિકા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા નગરપાલિકા પ્રમુખ બિનહરીફ બનતા કોંગ્રેસ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. છોટાઉદેપુર નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 સભ્યો ચૂંટાઈને આવ્યા હતા, જેમાં બહુજન સમાજ પાર્ટીના 9 સભ્યો, કોંગ્રેસના 8 સભ્યો, ભાજપના 4 સભ્યો, બીટીપીના 2 સભ્યો અને 5 અપક્ષ સભ્યો મળી કુલ સંખ્યા બર 28 છે. છોટાઉદેપુર નગરપાલિકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકીય દાવપેચ ચાલી રહ્યા હતા, જેમાં 20 સભ્યો ભેગા મળી બસપાના સત્તાપક્ષના ઉપપ્રમુખ અને ત્યારબાદ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરીને તેઓના હોદ્દા ઉપરથી દૂર કર્યા હતા, જેમાં નગરપાલિકાના નવા ઉપપ્રમુખ તરીકે નરગીસબેન મકરાણીની વરણી થોડા દિવસો અગાઉ થઈ હતી અને ત્યારબાદ પ્રમુખની ચૂંટણી આજે 24/11/2021 દિવસે જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અને બસપા તેમજ અપક્ષના ગઠબંધનથી કોંગ્રેસના પ્રમુખ બન્યા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકામાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ સભ્યો મળીને બસપાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત લાવી હોદ્દા ઉપરથી દૂર કર્યા હતા. આજે બસપાના સમર્થનથી કોંગ્રેસ સત્તા સ્થાને આવ્યો ત્યારે રાજકારણમાં કોઈ કોઈને કાયમી શત્રુ કે મિત્ર હોતો નથી, જે પંક્તિ પાલિકા સભ્યોએ સાર્થક કરી બતાવી છે. આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં હું બિનહરીફ જીત્યો છું. આ બીજી વખત હું નગરપાલિકા પ્રમુખ બન્યો છું. પહેલાં પણ મેં જ્યારે નગરપાલિકા પ્રમુખ બન્યો તે વખતે આદરણીય નરેનભાઈ જયસ્વાલ અને નેહાબેન જયસ્વાલ અને ઝાકીરભાઈ દડી એ બધા ભેગા થઈને તમામ બીએસપીના સભ્યો અને કોંગ્રેસ સભ્યો મળીને હું નગરપાલિકા પ્રમુખ તરીકે બીજી વખત ચૂંટાયો છું. સૌથી વધારે હું બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ અને મારા આદરણીય ભાઈ, જેને મને ખરેખર આજે આશીર્વાદ આપ્યા, એવા ઝાકીરભાઈ દડી અને નેહાબેન જયસ્વાલ અને તમામ બીએસપીના સભ્યો અને કોંગ્રેસના સભ્યો મળીને આજે મને બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટ્યો છે તે બદલ હું સૌને આભાર માનું છું. આ જીત નગરની જનતાની જીત છે, આ જીત એકતાની જીત છે, આ જીત બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસના મિશ્રથી જે જીત થઈ છે તેની સામે જે મોટા પડકાર હતા, ધાકધમકી હતી, બ્લેકમેલિંગ હતી, ખોટા કેસો કરવામાં આવ્યા, આ ભાગલાવાદી ઝઘડાવાદી પાર્ટીના શાસનકર્તાઓએ બિલકુલ ખોટી રીતે જે બીએસપીના પ્રમુખને દબાવવાનો પ્રયાસ કર્યો છે, તેમની લાગણીઓને દબાવવાનો ટ્રાય કર્યો છે, તેનાથી બિલકુલ તેઓના આ એકતા અને ઈમાનદારીની મોટી જીત થઈ છે. આદરણીય આદમભાઈ સુરતી જેઓ મારા સલાહકાર છે અને તેઓ એક સ્તંભ બનીને આજે છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ તરીકે મને બિનહરીફ છૂટ્યો છું. ફરીથી હું બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ શ્રી નરેનભાઈ જયસ્વાલ, ઝાકીરભાઈ દડી, નેહાબેન, કોંગ્રેસના તમામ સભ્યો અને બીએસપીના તમામ સભ્યો અને જે અપક્ષના સભ્યો જે મને ટીકો કર્યો તે બદલ સૌને હું આભાર માનું છું અને આવનાર દિવસોમાં સૌની સાથે મળીને સરસ કામ કરીને છોટાઉદેપુર નગરની જનતાને સારો ન્યાય આપું છું અને ઘણા કામ બાકી હતા તે પૂર્ણ કરીશું. મેન ઓફ ધી મેચ કોણ છે? નરેનભાઈ જયસ્વાલ, ઝાકીરભાઈ દડી, નેહાબેન જયસ્વાલ. પ્રમુખ સાહેબ, આપે કહ્યું કે બીએસપીનો સાથ લઈને આજે તમે બિનહરીફ વિજેતા થયા છો. આજ બીએસપીના પ્રમુખ અને ઉપપ્રમુખને ઉથલાવવા માટે કોંગ્રેસ પણ સાથે હતી, કોંગ્રેસે પણ અવિશ્વાસ પ્રસ્તાવમાં સહીઓ કરી હતી અને જે તે વખતે બીએસપીને ગદ્દાર પણ કહેવામાં આવ્યા હતા. એ હટાતો રૂમાલ હટાતો. ભાજપના અમુક સભ્યો તેઓ ખોટી રીતે ઘણા માણસોને ખોટી રીતે દરવાનો ટ્રાય કર્યો, અમારા સાથે પણ ખિલવાડ થયો છે. આદરણીય નરેનભાઈ જયસ્વાલ પોતે ઈમાનદાર વ્યક્તિ છે, ઝાકીરભાઈ દડી પોતે ઈમાનદાર છે, નેહાબેન. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ,
દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51